નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પારું ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો ચાલો જોઈએ અહીં આજે આપણે આપણી પ્રોજેક્ટ બુકમાંથી આપણું પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર છ જોઈશું જેનું નામ છે મારી ફરજ મારું કર્તવ્ય તમારા ઘરમાં તમે રહો છો અને શાળામાં અભ્યાસ કરો છો સાથે સાથે તમારા ગામ કે વિસ્તારમાં પણ હસતા ફરતા હશો છો આ બધી જ જગ્યાએ રહેવાના કેટલાક સામાન્ય નિયમો હોય છે અને આ નિયમોનું પાલન કરવું એ દરેકની ફરજ છે ઘરનો સામાન્ય નિયમ જમતા પહેલાં હાથ ધોવાનો શાળામાં પ્રાર્થના પહેલાં પહોંચી જવાનો ગામમાં સ્વચ્છતા જાળવવાનો ગમે ત્યાં થૂંકવાની મનાઈ વધુ સ્પીડમાં ગાડી ન ચલાવવાની આવા અનેક સ્વા આવા અનેક સાર્વત્રિક નિયમો છે કેટલાક સ્વૈચ્છિક તો કેટલાક ફરજિયાત નિયમો પણ હોય છે અહીં તમારે આવા સ્વૈચ્છિક ફરજિયાતપણે નિભાવવાના નિયમોની યાદી બનાવવાની છે આ નિયમો કઈ જગ્યાએ લાગુ પડે છે તેમાં કોણે શું કરવું જોઈએ તમે આ નિયમો નિભાવો છો ખરા તેની માહિતી આપવાની છે ભેગી થયેલી માહિતી તમારા મિત્રો સમક્ષ વર્ગમાં રજૂ કરી બધા મિત્રો આવા નિયમો પાળે તેવું નક્કી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણી આ વર્ષે જે છ સાત આઠમાં નવી સો અધ્યયન પોથી આવી છે જેનો ભાગ એક અને બે તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુ ક્લાસીસ પર તમને એ મળી રહેશે તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ઝડપથી પારુ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વાધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો તો બરાબર તમારે જે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારું ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો તો આપણે જોઈએ તમારા ઘરમાં પાળવાના નિયમો હવે ઘરમાં કયા કયા નિયમો પાળવા એનું આપણે એક લિસ્ટ અહીંયા બનાવેલું છે જેમ કે વડીલોની આજ્ઞાનું પાલન કરવાનું સ્વચ્છતા રાખવી ઝઘડો કરવો નહીં રોજ સાથે બેસીને જમવું સવારે વહેલા ઉઠવું સમયસર ઘરે આવવું જમતા પહેલાં હાથ ધોવા શાળામાં સમયસર પહોંચવું મોડી રાત સુધી મોબાઈલ ન જોવો મોટાઓ સાથે સારી રીતે વ્યવહાર કરવો રોજ કસરત કરવી વ્યસન ન કરવું થાળીમાં એઠું ન મૂકવું આ વગેરે નિયમો આપણે ઘરમાં આ વગેરે નિયમો આપણે ઘરમાં પાડવાના હોય છે ત્યારબાદ તમારી શાળામાં પાડવાના નિયમો તો સમયસર શાળામાં આવવું અને ફરજિયાત યુનિફોર્મ પહેરવો ગૃહ કાર્ય દરરોજ કરીને જ આવવું ગમે ત્યાં કચરો ફેંકવો નહીં ધક્કા કરવી નહીં ફૂલ છોડ તોડવા નહીં છોકરીઓએ ફરજિયાત બે ચોટલા લઈને આવવું તો આ બધા નિયમો આપણી શાળામાં હોય છે બરાબર આગળ દવાખાનામાં પાડવાના નિયમો તો શાંતિ જાળવવી મોબાઈલ સાયલેન્ટ રાખવો ધૂમ્રપાન કરવું નહીં માસ્ક પહેરવું અને ગમે ત્યાં થૂંકવું નહીં તો આવા અનેક નિયમો દવાખાનામાં પણ તમે જાઓ છો તો ત્યાં લખેલા પણ હોય છે બરાબર આ સૂચનો તમે દવાખાનાની દિવાલ ઉપર પણ જોઈ શકો છો તો આ દવાખાનામાં પાડવાના નિયમો છે ત્યારબાદ તમારા ગામ શહેર અને વિસ્તારમાં પાડવાના નિયમો તો ગામમાં સ્વચ્છતા જાળવી ગમે ત્યાં થૂંકવું નહીં ગાડી વધુ સ્પીડમાં ન ચલાવવી જાહેર સ્થળોએ નુકસાન કરવું નહીં અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આગળ જોઈએ ધાર્મિક સ્થળોએ પાળવાના નિયમો તો સ્વચ્છતા રાખવી ગમે ત્યાં થૂંકવું નહીં વ્યસન કરવું નહીં ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશવું નહીં ફોટા પાડવા નહીં પ્રસાદનો બગાડ કરવો નહીં તેમજ શાંતિ જાળવવી તો આ તો આ રીતે અલગ અલગ સ્થળોએ અલગ અલગ નિયમો જે પાળવાના હોય છે તે તમારે તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધવાના છે તો અહીંયા આપણો આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે આપણો નેક્સ્ટ પ્રોજેક્ટ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું નમસ્કાર